ને મિત્રો, મજામાં મિત્રો. આપણે રિઝનિંગના સમ, ખાસ કરીને 2411 જે લેવાયેલી GSRTC, એમાં પૂછાયેલા, એમાં નજર કરીએ કે કેવું પૂછાયેલું. તો જો તમે જૂના છો તો ફટાફટ જવાબ આપશો, નવા છો તો શીખી જશો. પણ કામ તો એ જ છે કે આવડવું જોઈએ જ, માત્ર આવડવું જોઈએ ના, ઝડપથી આવડવું જોઈએ. તો જુઓ જી, મહેશ એક હારમાં ઊભો છે, તે પ્રથમથી અને આખરથી 18મા ક્રમે છે. તો આ સંજોગોમાં તે હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? મિત્રો, આપણે ખબર જ છે કે આવા કોઈ પણ સમની અંદર આપણે કોઈ સૂત્ર કે કાંઈ જરૂર જ નથી. મહેશ છે એક હારમાં ઊભો છે, તે પ્રથમથી, એટલે આમથી તમે ગણતરી કરો, અને ધારો કે મહેશ અહીંયા ઊભો છે તો એ 18મા ક્રમે છે. ધેટ મીન્સ અહીંયા 17 જણા ઊભા હોય તો જ એ 18મા ક્રમે થાય. એ જ રીતે આખરથી, એટલે કે છેલ્લેથી પણ 18મા ક્રમે છે, એટલે એનો અર્થ કે અહીંયા પણ 17 જણા હોય તો 18મા થાય. તો કેટલા હોય અહીંયા? 17, અહીંયા 17, ને આ એક મહેશ પોતે. તો 17 વત્તા 1 વત્તા 17, 17 17 2 34, ને 1 35. જવાબ બિલકુલ સાચો છે, આવશે કેટલા? 35. તો બસ સમજણ સાથે સીધું જોઈન કરી અને જવાબ રેડી હશે. તો મજા આવી, જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં પણ તમને ABCD આધારિત પ્રશ્નાર્થ એવો છે કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે. તો જે કંઈ ક્રમ હોય એના અનુસંધાને આવું વારંવાર પૂછાય છે, અને તમે લોકો શું કરશો, તમે લોકો તરત ABCD લખી નાખશો. તો ચલો લખી લઈએ. તો ABCD રેડી છે, અને હવે જોઈએ કે DOZ, ચાલો D ક્યાં છે તો કે આર્યો D, પછી કોણ છે તો કે સીધું O, પછી કોણ છે તો સીધું Z. મિત્રો, બહુ વચ્ચે ખાસું ડિસ્ટન્સ છે. અમસ્ત તો ખાલી ચેક કરીએ કે વચ્ચે કેટલા અંકો રહેલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10. હા, તો 10 10 છે. ચલો જોઈએ હવે GRC. ચાલો G ક્યાં તો કે આ G, પછી તો R, પછી તો C. હવે જુઓ જી કે G પછી R છે, તો તમને ખ્યાલ આવી ગયો. જો અહીંયા 2 છે તો અહીંયા 2 જ છે, તો આના પછી પણ 2 છે, તો કે હા 2 છે, ને પછી આ છે. દેટ મીન્સ કે અહીંથી અંતર પણ 10 હશે, અહીંથી પણ આ અંતર 10 હશે. તો 10 10 નું અંતર આ લોકો જાળવ્યું છે. ફરીથી ALW, ચલો ચેક કરી. ચલો અહીંયા ઉપર લખો A, પછી શું આવશે તો કે આ L, અને પછી કોણ છે તો કે W, તો આ W. ફરીથી જુઓ જી, 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10. એ જ રીતે BMX, તો જુઓ જી આપણે આ B, પછી તો કે M, પછી તો X. તો તમે જોઈ શકો છો બધે 10 10 નો જ ગાળો છે. તો હવે ચલો વિચારીએ B પછી G, તો આ B પછી G, ના તો આ 10 નો ગાળો નથી, એટલે જવા દો. DLT, D, તો આ D છે. તો D પછી L, તો હવે તો આ તો ખબર છે કે L તો આટલો જ 10 નો હોય, એટલે અહીંયા L આવે છે, એટલે આ પણ નથી. LWH, ચાલો L, L એટલે LT કરી L, પછી W, W એટલે આ. ચલો જુઓ જી, 1 2 3 4 5 6 7 8 9 10. તો ચલો આના પછીને કોણ આવે? 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો H આવે છે. યસ આવે છે, તો વાત ફાઇનલ. તો LWH. તો 10 10 ના ગાળા હોવા એ આ રિઝનિંગની પેટર્ન છે. તો દરેકમાં પેટર્ન કંઈ પણ હોઈ શકે છે, એ આપણે એટલા ખુલ્લા દિલે વિચારવાનું છે, અને આમ કાંઈ બીજું હોતું નથી. તો ક્યારેક 10નો હોય, ક્યારેક 5નો ગાળો હોય, ક્યારેક બદલાતો હોય, 2 હોય, 3 હોય, 4 હોય, આવું કંઈ. તો એ તો પેટર્ન તમે પકડી જ લેશો, કારણ કે તમારી પ્રેક્ટિસ વધી જશે એટલે તમને આવડી જશે. તો મજા આવી મિત્રો. તો આ હમણાં જ પૂછાયેલા આ જે સમ છે એ તમને હવે આવડવા માંડ્યા છે. તો બસ આવા પ્રેક્ટિસના તમામ સમ ગણી નાખો અને રાજી થાઓ, કારણ કે હવે તમે આના માહિર થતા જાઓ છો, અને બસ તમને પછી ડિગ્રી મળી જ જાય છે. તો દરેક લોકોને આપણે ડિગ્રી આપી દઈએ છીએ, યાદ છે ને? MBA, યસ, મને બધું આવડે. તો NDCના મિત્રો MBAની ડિગ્રી લઈને જ બધે ફરે છે, કારણ કે એના પેપર બહુ સારા જાય છે, અને બસ ટૂંકા ગાળાની અંદર તમારા સપનાઓ જલ્દી પૂરા થાય એવી હાર્દિક શુભેચ્છાઓ. બસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો.